સસલાની પાછળ કુતરુષ્ટાટ કર્યું હતું. આપણે વિડિયોમાં સરસ મજાનું ગીત જોયું હતું અને ત્યાર પછી ચિત્રો ઉપરથી શબ્દ બનાવ્યા હતા ને બાળકો. તો હવે આપણે આ પાઠમાં આગળ જોઈએ. આ પાઠમાં આગળ આપણને એક સરસ મજાનું ગીત આપ્યું છે અને ગીતનું નામ શું છે? આંગળાનો જાદુ. તો ચાલો સૌપ્રથમ આપણે આ ગીત ગાઈએ. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરી એ તો ઠેકડા મારતા જાય. મારા આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી પતંગિયો બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસરતી ઉપર નીચે થાય. મારા આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, આંગળાથી પેન્સિલ પકડું ચિત્ર સરસ દોરાય, આંગળાથી પીછી પકડું રંગો સવા ભરાય. મારા આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, ક્યારેક મારી આંગળી આ તો પાણી થઈ જાય, કાનમાં જઈને ખણ ખણ કરતી એવું ના કરાય. મારા આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ. જોયું બાળકો, મજા આવી ને ગીત ગાવાની? ગીતમાં આપણને શું કહ્યું છે કે મારી આંગળીઓનો જાદુ. હવે બાળકો, તમે કેટલી વખત, મને ખબર જ છે, તમે જ્યારે ક્લાસમાં આવતા હતા ત્યારે પણ અને ઘરે પણ તમે જ્યારે ફ્રી પડો છો ત્યારે આંગળીઓથી રમતા હોવ છો. એ રીતે રમો છો તો આ રીતે આંગળીઓ દ્વારા આમ જુદું જુદું બનાવો છો. આ રીતના આમ કોઈ કરે છે, કોઈ આ રીતના આંગળીઓથી રમો છો ને? તો આવી જ રીતે કવિએ કહ્યું છે કે મારી આંગળીઓનો તમે જાદુ જોવો, આંગળીઓનો જાદુ જોવો. હવે આંગળીઓમાંથી હું શું બનાવું છું? તો ચાલો આપણે ગીતની સમજૂતી જોઈએ કે આપણને ખ્યાલ આવે કે આંગળીઓમાંથી કવિ શું બનાવે છે. તો આંગળીઓમાંથી પહેલી પંક્તિમાં કવિ કહે છે કે આંગળીઓનો જાદુ, મારી આંગળીઓનો જાદુ, કે મારી આંગળીઓનો જાદુ જોવો તમે કે હું આંગળીઓમાંથી શું બનાવું છું. આંગળીઓમાંથી હવે પહેલી પંક્તિમાં કવિ શું બનાવે છે કે આંગળીઓમાંથી બે હરણ બની જાય. હવે હરણ કેવી રીતે બને છે? તો જો આ રીતના હરણ બન દેખાય છે તમને, હરણ બનતા, તો આવી રીતે આ હરણનું મોઢું છે અને એના કાન છે. તો આવી રીતે કવિ કહે છે કે આંગળીઓમાંથી હું સરસ મજાના બે હરણ બનાવું છું. અને તમે બધા હરણ જોયું હશે બાળકો, દેખાય છે હરણ? તો જો આ હરણ જ્યારે દોડે છે, ઠેકડા મારવા એટલે કૂદકા મારવા, કે હરણ જ્યારે કૂદે છે, કૂદકા મારે છે, ત્યારે હરણના કાન કેવા રહે છે? આ રીતના ઊંચા રહે છે. કાન ક્યાં છે? આ રહ્યા. આ જેમ સીધી આંગળીઓ આમ ઊંચા દેખાય છે, એવી રીતે શું કહે છે કવિ કે હરણ જ્યારે કૂદકા મારે છે ત્યારે એના કાન ઊંચા થઈ જાય છે. હવે આગળ જોઈએ આપણે કે આગળ પંક્તિમાં કવિ હવે શું બનાવે છે કે મારા આંગળામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈએ તો ફૂલ પણ બેસે અને એ તો ફૂલ થઈ જાય. આગળની પંક્તિમાં શું કહે છે કે મારી આંગળીઓમાંથી હું પતંગિયું બનાવું છું. પતંગિયું જોયું બાળકો, મેં બનાવ્યું કે જો દેખાય છે મારી આંગળીઓમાંથી પતંગિયું બનાવ્યું. એ આજે બે અંગૂઠા ભેગા કર્યા એનું મોઢું છે અને જે આપણા આંગળાઓ છે એની પાંખો છે. દેખાય છે ને પતંગિયા જેવું? તો કવિ એ જ કહે છે કે મારી આંગળીઓમાંથી હું સરસ મજાનું પતંગિયું બનાવું છું. અને પતંગિયું કેવું છે કે જ્યારે ફૂલ પણ બેસે છે ત્યારે ફૂલના જેવું જ દેખાય છે. હવે બાળકો, તમે બધાએ પતંગિયા વિશે આપણે આગળ પણ જોયું હતું અને તમે બધાએ પતંગિયું જોયું જ છે કે પતંગિયું ફૂલો પર બેસે છે. કેમ ફૂલ પર બેસે છે? કે ફૂલ પર બેસીને ફૂલોનો રસ ચૂસે છે અને જ્યારે એ ફૂલ પર બેસેલું હોય છે ત્યારે આપણે જોઈએ તો એ ફૂલ જેવું જ દેખાય છે. પતંગિયા કેવા હોય છે? રંગબેરંગી હોય છે, જુદા જુદા રંગોના હોય છે. જેમ ફૂલો જુદા જુદા રંગોના હોય છે, એમ પતંગિયાઓ પણ જુદા જુદા રંગના હોય છે. અને જ્યારે કોઈ ફૂલ પણ બેસે છે ત્યારે એ ફૂલ જેવું જ દેખાય છે. પંક્તિમાં કવિ આંગળામાંથી શું બનાવે છે? આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય. આંગળીમાંથી કઈ રીતે માછલી બને? તો જો આ દેખાય છે માછલી બનેલી, દેખાય છે બાળકો? આગળ જે છે એનું મોઢું છે અને જે આ બાજુ છે એના મેઇન પગ છે અને એ પાણીમાં સરસર તરતી જાય અને આ રીતે આમ ઉપર નીચે થાય.
હવે તમે આવી માછલીઓ જોઈ જશે, જોઈ છે ને દરિયામાં કે નદીમાં, કે માછલીઓ પાણીમાં તરે છે અને કેવી રીતે તરે છે, શરળ શરળ તરતી જાય, અને જ્યારે તરતી હોય છે ત્યારે ઉપર નીચે થતી હોય છે ને, તો કવિ એ જ કહે છે કે મારી આંગળીઓમાંથી હું આ રીતે માછલી બનાવું છું અને પાણીમાં સરળ સરળ તરતી જાય છે અને ઉપર નીચે થાય છે. હવે આગળ પંક્તિમાં જોઈએ આપણે કે આગળની પંક્તિમાં કવિ આંગળીઓમાંથી શું બનાવે છે. તો આગળની પંક્તિમાં કવિ કહે છે કે આંગળાથી પેન્સિલ પકડી ચિત્ર સરસ દોરાય, આંગળાથી પીછી પકડી રંગો નવા ભરાય. કે કવિ આગળની પંક્તિમાં શું કહે છે કે હું આંગળેથી પેન્સિલ પકડું. આ જો બાળકો, પેન્સિલ આપણે જ્યારે કે લખતા હોય ત્યારે આ રીતના પેન્સિલ પકડીએ છીએ ને, અને પેન્સિલ સેના વડે પકડીએ છીએ, તો આંગળીઓ વડે જ પકડીએ છીએ. અને આ રીતે પેન્સિલ આંગળીઓ વડે પેન્સિલ પકડી અને આપણે એના વડે ચિત્રો પણ દોરીએ છીએ, કંઈ લખીએ પણ છીએ, લખીએ છીએ ને, અને જે આંગળીઓ વડે આપણે પેન્સિલ પકડીને સરસ મજાના ચિત્રો દોરીએ છીએ, એ જ આંગળીથી આપણે રંગો ભરીએ છીએ. રંગો સેના દ્વારા ભરીએ છીએ, તો આપણી પાસે પેન્સિલ કલર હોય, યા તો કોઈ મીયા કલર હોય, યા તો પછી આપણી પાસે વોટર કલર હોય, તો એ વોટર કલર આપણે સેનાથી પૂરીએ છીએ, પીછીથી. તો એ જે પીછી છે એ પીછી સાના વડે પકડીએ છીએ, આંગળીઓ વડે જ પકડીએ છીએ, અને આંગળીઓ વડે એ પીછી કલરમાં બોરી અને જે ચિત્રો દોર્યા હોય છે એ ચિત્રોમાં સરસ મજાના નવા નવા રંગો ભરી અને રંગબેરંગી આપણે ચિત્રો બનાવીએ છીએ. અને આ ચિત્રો સેના વડે બનાવીએ છીએ, તો આંગળીઓ વડે. કે કવિ એ જ કહે છે કે આંગળીઓ વડે હું સરસ મજાનું ચિત્ર પણ બનાવી શકું છું અને આંગળીઓ દ્વારા પીછી પકડીને એ ચિત્રોમાં રંગો પણ ભરું છું. હવે આગળની પંક્તિ જોઈએ. ક્યારેક મારી આંગળી તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ના કરાય. આગળની પંક્તિમાં કવિ શું કહે છે કે ક્યારેક મારી આંગળી જે છે ને તોફાની બહુ થઈ જાય છે અને એ કાનમાં જઈને આમ ખણખણ ખણખણ કરે. આવું કાનમાં આંગળીઓ નખાય બાળકો, નખાય ના નખાય એવું કહેવાય, ખરાબ કહેવાય. તો કવિ એ જ કહે છે ક્યારેક મારી આંગળી છે એ તોફાની બની જાય છે અને કાનમાં જઈને ખણખણ ખણખણ કરે છે. અને શું કહે છે, તો જે કાનમાં જઈને ખણખણ કરે છે એવું ના કરાય. કેમ ના કરાય, તમને બધાને ખબર છે કાનમાં આંગળીઓ નખાય નહીં, કારણ કે કાન એ આપણો નાજુક ભાગ છે. આપણે કાનમાં આંગળીઓ નાખીએ અને કાનમાં જો આપણે નખ વાગી જાય તો આપણો કાનનો પડદો પણ તૂટી શકે છે, કાનમાં લોહી પણ નીકળી શકે છે અને એના કારણે આપણને બેરસ પણ આવી શકે છે. એટલા માટે આપણે કાનમાં આંગળીઓ નાખવી જોઈએ નહીં. તો બાળકો મજા આવી ને તમને આ ગીતમાં કે કવિએ સરસ મજાનું આંગળીઓ વડે એક સુસું બનાવ્યું. તો આવું જ તમે આંગળીઓ વડે જે કવિએ બનાવ્યું છે એ સિવાય બીજું પણ કંઈક તમે નવું બનાવો જ છો મને ખબર જ છે, પણ એ સિવાય હજુ પણ કંઈક બનાવતા રહેજો અને આંગળીઓનો જાદુ કરતા રહેજો. આપણે સરસ મજાનું ગીત જોયું છે ને, તમને બધાને ગીતમાં મજા પડી ને. ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળ આપણને અહીંયા બે અક્ષર આપ્યા છે અને અક્ષરો કયા છે આપણે જોઈએ શકીએ કે ટ અને ડ્ર લખેલો છે, પરંતુ ટમાં આપણે અહીંયા કંઈક બે ત્રાસી લીટીઓ કરી છે અને ડ્રમાં પણ બે ત્રાસી લીટી કરી છે. તો આપણને એવું થતું હશે કે આપણે તો ડ ટપાલી ટ અને ડ ડમરૂનો ડ જ ભણ્યા છે, આ બે ત્રાસી લીટીઓ કેમ કરી હશે, આપણને એવું થતું હશે હે ને, તમને એવું થાય છે ને. તો આને શું વાંચું એવું પણ થતું હશે, થાય છે ને. તો આ જે છે એ ટ ટપાલી ટ અને આ રીતે જો બે ક્રોસમાં લીટી કરી હોય તો એને ટ્ર વંચાય. શું વંચાય, ટ્ર વંચાય. ટની સાથે ર અને અનો પણ ઉચ્ચાર કરવાનો છે. ટની સાથે કોનો ઉચ્ચાર કરવાનો છે, ર અને અનો પણ. આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ફક્ત ટ જ લખવાનો છે, ર અને અ લખવાનો નથી, એ બંને અક્ષરો દેખાતા નથી. પરંતુ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તેની ટની સાથે સાથે ર અને અ પણ બોલાય છે. હવે જો કઈ રીતે લખવું એ બતાવું તમને. આપણે બધાને ત્યાં ટપાલીનો ટ કરતા તો આવડે છે હે ને, તો આ રીતે ટપાલીનો ટ કરવાનો, પછી એક આમ ત્રાસી લીટી કરવાની અને બીજી આ રીતે ત્રાસી લીટી કરવાની. જોયું મેં કેવી રીતે કર્યું એ ફરીથી બતાવું છું. પહેલા ટ ટપાલીનો ટ કરીશું, પછી એક આમ ત્રાસી લીટી, એક આ બાજુ ત્રાસી લીટી, થયું ને. આ રીતે ટ્ર લખાય છે. જો હજુ એક વખત બતાવું, ટ ટપાલીનો ટ અને બે ત્રાસી લીટી. આપણે હવે જ્યારે પણ કશું વાંચતા હોય અને આ રીતે ટ ટ કરીને બે ત્રાસી લીટી કરેલી હોય તો આપણે એને શું બોલીશું, ટ્ર બોલીશું. શું બોલીશું, ટ્ર બોલીશું. હવે જો અહીંયા મેં એવા ટ્રના કેટલાક શબ્દો અહીંયા લખ્યા જ છે, જેમ કે અહીંયા ટ્રેન, ટ્રક, ટ્રમ દેખાય છે, લખ્યા છે. શું છે, ટ્રેન, ટ્રક, ટ્રમ. હું શું બોલી,
ટ્રેન બોલી ને ટ્રની પાછળ કોનો ઉચ્ચાર થયો ર નો ટ્રક ટ્રની પાછળ કોનો ઉચ્ચાર થયો ર નો ટ્રમ્પ ટ્રની પાછળ કોનો ઉચ્ચાર થયો ર નો સમજ પડી ને બાળકો આ રીતના ટ્રની નીચે બે લીટા કર્યા હોય તો એનો ઉચ્ચાર કેવી રીતે કરવો એ તમને ખબર પડી ને હવે એવી રીતે આપણે બીજો અક્ષર જોઈએ અહીંયા આપણને બીજો અક્ષર આપ્યો છે અહીંયા દેખાય છે આપણને શું આ કયો અક્ષર છે તમે બધા ઓળખો છો અક્ષર ને તો છે ડ ડબલ્યુ નો ડ પરંતુ અહીંયા બે નીચે ત્રાસી લીટીઓ કરી છે તમે આપણે આગળ હમણાં જ જોયું કે અહીંયા ટ્ર માં પણ બે ત્રાસી લીટી કરી હતી અને ડ માં પણ બે ત્રાસી લીટી કરી છે તો હવે તમને ખબર પડી જ ગઈ હશે તો ટ્ર માં બે ત્રાસી લીટી હતી તો આપણે ટ્ર બોલતા હતા તો હવે ડ માં બે ત્રાસી લીટી છે તો શું બોલીશું ટ્ર બોલીશું શું બોલીશું ટ્ર એટલે કે ડની સાથે ર અને અ નો પણ ઉચ્ચાર કરીશું ડની સાથે કોનો ઉચ્ચાર કરવાનો છે ર અને અ નો ર અને અ લખવાનો નથી પરંતુ ફક્ત આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે ડ અને ર સાથે બોલવાનું છે કેવી રીતે બોલવાનું છે તો જો આવી રીતે ડ્ર કેવી રીતે બોલવાનું છે ડ અને હવે કેવી રીતે લખવાનું છે એ જોઈએ તો સૌપ્રથમ આપણે ડ ડબલ્યુ ડ કરીશું પછી તમને ખ્યાલ આવી જ ગયો બે ત્રાસી લીટી કરીશું કેવી રીતે કરીશું ડ ડબલ્યુ ડ અને પછી બે ત્રાસી લીટી ડ ડબલ્યુ ડ અને બે ત્રાસી લીટી તો જો બાળકો ખબર પડી ને તમને કે આપણે ડ કેવી રીતે લખ્યો એ આપણે આજે લખ્યું એને શું વાંચીશું ટ્ર વાંચીશું હવે એવા જ આપણે કેટલાક શબ્દો પણ જોઈએ કે જેને કેવી રીતે વાંચવું તો અહીં મેં લખ્યું છે ડ્રેસ જો હું શું બોલું છું ડ્રેસ બોલું છું ડ ની સાથે કોનો ઉચ્ચાર કરું છું ર નો પણ ઉચ્ચાર કરું છું એવી રીતે અહીંયા બીજો શબ્દ આપ્યો છે ડ્રમ જો બાળકો ધ્યાનથી જોજો હું કઈ રીતે બોલું છું ડ્રમ ડ ની સાથે ર અને અ પણ બોલાય છે ડ્રમ પછી હવે આગળ જોઈએ ડ્રાઈવર જો બાળકો બોલીએ ડ્રાઈવર ડ ની સાથે ર પણ આપણે બોલ્યો છે તો જ્યારે પણ તમે આવી રીતે ટ કે ડ ની નીચે બે ત્રાસી લીટી કરેલા શબ્દ વાંચો છો ત્યારે તેની સાથે તમારે ર અને અ નો પણ ઉચ્ચાર કરવાનો છે તો બાળકો આપણે ટ્ર અને ડ્ર જોઈ ગયા હવે એવી જ રીતે બીજા બે શબ્દ જોવાના છે જે છે ક્ર અને મ્ર હવે તમને એવું થતું હશે કે આ કક કમળનો પર છે ને આ મ મરચાનો છે હે ને એને તો તમે ઓળખો જ છો પરંતુ અહીંયા એક ત્રાસી લીટી કરી છે આપણે ટ્ર અને ડ માં જોયું ટ્ર અને ડ માં શું હતું બે ત્રાસી લીટી હતી એટલે તમને ખ્યાલ આવ્યો કે બે ત્રાસી લીટી હોય તો ર અને અ નો ઉચ્ચાર કરવાનો પણ તમને એવું થતું હશે કે અહીં તો એક જ ત્રાસી લીટી કરી છે અને એ પણ અહીંયા વચ્ચે કરી છે નીચે નથી કરી તો એને શું વાંચું તમને એવું થાય છે ને તો જેવી રીતે આપણે ટ્ર અને ડ્ર માં ટ અને ડ ની પછી ર નો ઉચ્ચાર કર્યો એવી જ રીતે આમાં પણ જ્યારે આપણે ક નો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ક ની પાછળ ર અને અ નો ઉચ્ચાર કરવાનો છે જો કેવી રીતે બોલવાનું છે તો આવી રીતે ક્ર કેવી રીતે બોલવાનું છે ક્ર ઓકે કેવી રીતે બોલીશું ક્ર તો આપણે કઈ રીતે લખીશું એ જોઈએ તો પહેલા આપણે કરીશું ક કમળનો ક પછી જે અહીંયા વચ્ચેનો પોઈન્ટ દેખાય છે ત્યાંથી આમ ત્રાસી લીટી કેવી રીતે કરવાનું ક કમળનો ક તમને બધાને તો કરતા આવડે છે કમળનો ક પછી જે અહીંયા વચ્ચેનો પોઈન્ટ છે ત્યાંથી ત્રાસી લીટી કેવી રીતે કરવાનું કમળનો ક અને પોઈન્ટ છે ત્યાંથી ત્રાસી લીટી જો બાળકો સમજ પડી ને કે ક્ર કેવી રીતે લખાય તો આપણે હવે ક્ર પરથી બધા કેટલાક શબ્દો વાંચે કે કઈ રીતે વાંચે આપણે શબ્દ આપ્યો છે પહેલો ક્રમ જો બાળકો ધ્યાનથી સાંભળજો હું કઈ રીતે વાંચું છું ક્રમ કણી પછી કયો અક્ષરનો ઉચ્ચાર કર્યો મેં રણો ક્રમ શું બોલ્યો ક્રમ એવી રીતે બીજો શબ્દ જોઈએ આપણે ક્રિયા શું બોલ્યો ક્રિયા કણી પાછળ ર પણ બોલું છું ત્યાર પછીનો અક્ષર આપણે શબ્દ જોઈએ તો છે ક્રાંતિ કયો શબ્દ છે ક્રાંતિ આપણે જો અહીંયા આ લીટી ના કરી હોય તો આપણે શું વાંચીશું ક્રાંતિ વાંચીશું પરંતુ જો આવી રીતે લીટી કરી હોય તો શું વાંચીશું ક્રાંતિ ક ની સાથે ર પણ બોલવાનો છે આપણને ખબર છે આમાં ર નથી દેખાતો પણ જ્યારે આ રીતે ત્રાસી લીટી કરી હોય ત્યારે આપણે ર પણ સાથે ઉચ્ચાર કરવાનો છે હવે એવી રીતે આપણે હવે મ્ર જોઈએ કે આનો ઉચ્ચાર કેવી રીતે કરવો તો અહીં આપણે જેવી રીતે કણી પાછળ ર બોલીએ છીએ એવી રીતે
મણી પાછળ પણ ર અને અ નું ઉચ્ચારણ કરવાનું છે. મણી પાછળ કોનું ઉચ્ચારણ કરવાનું છે? ર અને અ નું. કેવી રીતે બોલવાનું છે? મ્ર. કઈ રીતે બોલવાનું છે? મ્ર. અને કઈ રીતે લખવાનું એ જોઈએ. તો પહેલા કરીશું આપણે મ મરચાનો મ, પછી જે અહીંયા પોઈન્ટ છે ત્યાંથી ત્રાસી લીટી. મ મરચાનો મ અને અહીંયાથી આ ત્રાસી લીટી. મ મરચાનો મ કરીશું અને અહીંયા કરીશું આ ત્રાસી લીટી. હવે આને આપણે મ્ર પછી બનતા કેટલાક શબ્દો વાંચીએ. અહીંયા આપણે પહેલો શબ્દ આપ્યો છે સમ્રાટ. શું આપ્યું છે? સમ્રાટ. જો હું કઈ રીતે વાંચું છું? સમ્રાટ. મની સાથે શું બોલું છું? મ બોલું છું ત્યારે ર પણ બોલું છું. એવી રીતે હવે બીજો શબ્દ જુઓ, તામ્રપત્ર. તામ્રપત્ર. કઈ રીતે બોલું છું? તામ્રપત્ર. મની સાથે કયો અક્ષર બોલું છું? ર નો. ર નો ઉચ્ચાર કરું છું. આપણે ર લખ્યો નથી, પરંતુ એ ર આપણે દેખાતો નથી. પણ જો આવી રીતે ત્રાસી લીટી કરી હોય તો એ જે અક્ષર સાથે ત્રાસી લીટી કરી હોય એ અક્ષરની સાથે આપણે ર નો પણ ઉચ્ચાર કરવાનો હોય છે. એવી રીતે જો અહીંયા બીજો શબ્દ આપણે જોઈએ, નમ્રતા. અહીંયા ર કે લખેલો છે? નથી લખેલો. તો પણ આપણે મ પછી ર બોલીએ છીએ. કેમ? કે અહીંયા ત્રાસી લીટી કરેલી છે એટલે. તો આને કઈ રીતે વંચાશે? નમ્રતા. અહીંયા જો આ ત્રાસી લીટી ના કરી હોય તો આપણે કઈ રીતે વાંચીશું? નમ્રતા. નમ્રતા હે ને? કઈ રીતે વાંચીશું? નમતા. પણ જો ત્રાસી લીટી કરી હોય તો શું વંચાય? નમ્રતા. તો જોઈ બાળકો, હવે પછી જ્યારે પણ તમે કશું વાંચન કરો છો ત્યારે આ રીતે ત્રાસી લીટી કરેલા અક્ષરોને જે રીતે મેં તમને ઉચ્ચારણ કરતા શીખવાડ્યું છે એ જ રીતે તમારે ઉચ્ચારણ કરવાનું છે. અને જ્યારે લખો છો ત્યારે પણ આ રીતે વ્યવસ્થિત લખવાનું છે. તો સમજ પડી ને બાળકો? થેન્ક યુ.